नमस्कार वाला विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 ना विज्ञान विषय ना पाठ नंबर 9 ना स्वाध्याय नु संपूर्ण सॉल्यूशन जोईशुं। प्रश्न नंबर 1, साचो विकल्प पसंद करो। एमां पहेलो, पत्थर उपरांत भूमि खाली जग्या धरावे छे, तो ए जवाब आवशे विकल्प 3, खनिज क्षारो, कार्बनिक द्रव्यो, हवा अने पाणी। त्यार पछी जोईए बीजुं, जलधारक क्षमता सौथी वधु खाली जग्यामां जोवा मळे छे, तो जवाब आवशे विकल्प बी, चीकणी भूमि। त्यार पछी जोईए प्रश्न नंबर 3, कोलम ए मां आपेली विगतोने कोलम बी साथे जोड़ो। एमां पहेलुं, सजीवोनुं घर एटले के बधा प्रकारनी भूमि। बीजुं, भूमिनुं अधिस्तर एटले घेरा रंगनी। त्रीजुं, रेताळ भूमि तो मोटा कणो। चौथुं, भूमिनुं मध्यस्तर एटले के ओछी માત્રામાં કણો। અને ત્યાર પછી છે પાંચમું, ચીકણી ભૂમિ એટલે નાના કણો અને ચુસ્ત જોડાણ। ત્યાર પછી જોઈએ ચોથો સવાલ, ભૂમિ કેવી રીતે બને છે તે સમજાવો। ઉત્તર, ભૂમિ બનવામાં પાણી, પવન અને વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે। અતિશય ગરમી અને અતિશય ઠંડીને કારણે ખડકોમાં તિરાડ પડે છે। નદીનો પ્રવાહ, દરિયાના મોજા અને વરસાદના પાણીથી ખડકોને ઘસારો લાગે છે। ખડકોને લાગતા ઘસારાથી તે તૂટે છે, સમય જતાં તેમાંથી નાના નાના કાંકરા બને છે, તેમાંથી રેતી બને છે, તેમાં મૃત ઘટકો ગળતા માટી બને છે। આમ પાણી, પવન અને વાતાવરણ દ્વારા ખડકો તૂટવાથી ભૂમિની રચના થાય છે। આ પ્રક્રિયાને અપક્ષય કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ પાંચમું, ચીકણી માટી પાકને કેવી રીતે ઉપયોગી છે। ઉત્તર, ચીકણી માટીની જલધારક ક્ષમતા ઊંચી છે, તેમાં સેન્દ્રિય પદાર્થો વધુ હોવાથી તે ફળદ્રુપ જમીન છે, પાકને ઉગવા માટે આ પરિસ્થિતિ વધુ અનુકૂળ છે। આ કારણે ચીકણી માટીમાં પાક ઉગાડવાથી સારો પાક મેળવી શકાય છે। ત્યાર પછી જોઈએ છઠ્ઠું, ચીકણી અને રેતાળ માટીનો તફાવત આપો। તો જુઓ, પહેલું, ચીકણી માટીમાં અંતઃસ્ત્રવણ દરમિયાન એટલે કે નિતારણ શક્તિ ઓછી હોય છે અને જલધારણ ક્ષમતા વધારે હોય છે, જ્યારે રેતાળ માટીમાં અંતઃસ્ત્રવણ દર ઊંચો અને જલધારણ ક્ષમતા ઓછી હોય છે। ચીકણી માટીના કણો ખૂબ જ નાના હોય છે, જ્યારે રેતાળ માટીના કણો પ્રમાણમાં મોટા હોય છે। ત્રીજું, ચીકણી માટીના કણો એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, તેથી તેમની વચ્ચે હવા માટે ખૂબ ઓછો અવકાશ રહે છે। રેતાળ માટીમાં કણો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેમની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે, જેમાં હવા ભરાયેલી રહે છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 7, ભૂમિનો ત્રાસો છેદ કરી અને તેના સ્તરોના નામ જણાવો। તો જુઓ, સર્વપ્રથમ જે ઉપરનું સ્તર છે કે જેને આપણે એ સ્તર કહીએ છીએ, તે ઉપરી ભૂમિ છે। ત્યાર પછી એની નીચેનું જે બી સ્તર છે તે મધ્ય ભૂમિ છે। ત્યાર પછી એની નીચેનું જે સી સ્તર છે તમે જોઈ શકો છો, અને એકદમ નીચેનું જે સ્તર છે તે આધાર ખડક છે। ત્યાર પછી આપણે જોઈએ આઠમો સવાલ, રજિયાએ અનસ્ત્રવણ દરનો પ્રયોગ તેના ખેતર માટે કર્યો, તેણે જોયું કે 200 મિલી પાણી માટે તે 40 મિનિટ લે છે, તો અનુસ્ત્રવણ દર શોધો। તો પાણીની માત્રા 200 મિલીમીટર અને અંતઃસ્ત્રવણ સમય 40 મીટર, તો અંતઃસ્ત્રવણ દર બરાબર પાણીની માત્રાના છેદમાં અંતઃસ્ત્રવણ સમય, એટલે કે 400 મિલીલીટરના છેદમાં 200 મિલીલીટરના છેદમાં 40 મિનિટ, તો જવાબ આવશે 5 મિલીલીટર પ્રતિ મિનિટ। ત્યાર પછી જોઈએ નવમું, ભૂમિનું પ્રદૂષણ અને ભૂમિનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય। ઉત્તર, ભૂમિનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે। પહેલું, પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ, અથવા પ્લાસ્ટિક અને પોલિથીનનો કચરો ભૂમિમાં દટાય નહીં તેની કાળજી લેવી જોઈએ। બીજું, ઉદ્યોગોનો રાસાયણિક કચરો અને રસાયણો પર પ્રક્રિયા કરી તટસ્થ બનાવ્યા પછી જ ભૂમિમાં મુક્ત કરવો જોઈએ। ત્રીજું, ખેતીના જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડવો જોઈએ। ભૂમિનું ધોવાણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે। પહેલું, વધુ વૃક્ષ વાવવા જોઈએ, વન કટાઈ અટકાવવી જોઈએ। બીજું, પડતર ભૂમિમાં ઘાસ ઉગાડવું જોઈએ। ત્રીજું, ભૂમિ ખેડીને સમતલ બનાવવી જોઈએ। અને ચોથું, ખેતર ફરતા પાળા બાંધવા, વાડ કરવી તથા વૃક્ષો ઉગાડવા જોઈએ। ત્યાર પછી જોઈએ દસમું, નીચે આપેલી ચાવીઓના અંગ્રેજી શબ્દોની મદદથી આપેલ કોયડાઓ ઉકેલો। તો અહીં જો આડી ચાવી અને ઊભી ચાવી આપેલી છે, એના ઉપરથી તમે આ પ્રમાણે કોયડાઓ ઉકેલી શકશો। તો મિત્રો, પાઠ નંબર 9ના સ્વાધ્યાયનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આપણે એક નવા પાઠના, એટલે કે પાઠ નંબર 10ના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે।